સૌ મિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર મિત્રો તમે લોકો ભણો છો પછી તમારી કસોટીઓ લેવાતી હોય છે ને તો એવી જ કંઈક કસોટી પણ એ જંગલના રાજા લે એટલે કે સિંહ લે અને બીજા પ્રાણીઓની લે એવી એક વાર્તા આપની સમક્ષ હું રજૂ કરું છું વાર્તાનું શીર્ષક છે જંગલના રાજાએ કસોટી લીધી એક હતું જંગલ જંગલનો રાજા સિંહ સિંહ બહુ સારો અને ભલો આખા જંગલનું ધ્યાન રાખે બધાને બરાબર ખાવાનું મળે છે કે નહીં તે બરાબર જુએ બધાને રહેવા માટે ઘર મળે છે કે નહીં એ પણ જુએ સૌને પીવા માટે પાણી મળે એટલા માટે એણે તળાવ બંધાવ્યા હતા બધા પ્રાણીઓના બચ્ચા બરાબર ભણે એ માટે એને ઠેર ઠેર નિશાળો શરૂ કરી હતી એક દિવસ રાજાને થયો કે લાવો આ નિશાળોમાં તપાસ કરો રાજા તો બીજા દિવસે તપાસ કરવા નીકળ્યા સાથે વાઘ હાથી જીરાફ અને ઝીબ્રા પણ ચાલ્યા રેતીમાં નાના જીવડા રહેતા હતા આખો દિવસ રેતીમાં દર કરે અને રેતીની નાની નાની ઢગલીઓ બનાવ્યા કરે એમના બચ્ચાઓની શાળા ચાલતી હતી રાજાએ આવ્યા એટલે પૂછ્યું કેમ બધા બરાબર ભણો છો ને હા રાજાજી તમારે પૂછવું હોય તે પૂછો બચ્ચાએ કહ્યું રાજાએ પૂછ્યું બોલો બે ને બે કેટલા થાય બે ને બે કેટલા થાય બધા બચ્ચાએ તરત જ રેતીની ચાર ચાર ઢગલી કરી બધા જ બચ્ચાના જવાબ ખરા પડ્યા સિંહરાજ તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા એમણે કહ્યું અરે આ તો બધા પાસ જાઓ આજો તમે રમો બચ્ચા આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા પછી દોડતા દોડતા ઘેર ચાલ્યા ગયા પછી સિંહરાજ ચાલતા ચાલતા એક મેદાનમાં આવ્યા ત્યાં અળસિયા રહેતા હતા અળસિયા રબરની દોરી જેવા આખો દિવસ વાકા ચૂકા થયા કરે એમના બચ્ચાની પણ શાળા ચાલતી હતી અળસિયાના બચ્ચા ભણતા હતા રાજાએ પૂછ્યું બરાબર ભણો છો ને બચ્ચા હા રાજાજી તમારે પૂછવું હોય તે પૂછો બચ્ચા બોલ્યા તો રાજાએ પૂછ્યું બોલો બે ને બે કેટલા તરત જ બધા અળસિયાના જે બચ્ચા હતા ને એ ચોગડાના આકારમાં બેસી ગયા આ જોઈને સિંહ રાજા તો રાજીના રેડ થઈ ગયા એમણે તરત જ કહ્યું અરે આ તો બધા પાસ જાઓ આજે તમે રમો આ સાંભળીને બચ્ચા ખડખડાટ હસી પડ્યા પછી દોડતા દોડતા પોતપોતાને ઘેર જતા રહ્યા પછી રાજા ચાલતા ચાલતા માછલીઓના બચ્ચાની શાળામાં ગયા તળાવમાં જે પાણી હોય ને એમાં એમની શાળા હતી બધા તરતા તરતા ભણતા હતા રાજાએ પૂછ્યું બધા બરાબર ભણો છો ને હા રાજાજી તમારે પૂછવું હોય તે પૂછો એટલે રાજાએ પૂછ્યું બોલો બે ને બે કેટલા માછલીના બચ્ચાએ તરત જ પાણીની ઉપર ચાર ચાર પરપોટા કાઢ્યા આ જોઈને સિંહ રાજા ખૂબ ખુશ થઈ ગયા અને કહ્યું અરે આ તો બધા પાસ જાઓ આજે તમે રમો આ સાંભળીને બચ્ચા ખડખડાટ હસી પડ્યા અને દોડતા દોડતા પોતપોતાને ઘેર ગયા પછી રાજા ચાલતા ચાલતા એક મોટા વડના ઝાડ પાસે ગયા ઝાડના મોટા મોટા પાંદડાઓ પર ઈયળોની શાળા ચાલતી હતી રાજાએ પૂછ્યું બરાબર ભણો છો ને બચ્ચા બચ્ચાએ કહ્યું હા રાજાજી તમારે પૂછવું હોય તે પૂછો બોલો બે ને બે કેટલા થાય બચ્ચાએ તરત જ પાંદડા ઉપર ચાર ચાર કાણા કોતરી કાઢ્યા બધા બચ્ચાના જવાબ સાચા જોઈ અને સિંહ રાજા ખૂબ ખુશ થયા એમણે કહ્યું અરે આ તો બધા પાસ જાઓ આજે તમે રમો આ સાંભળીને બચ્ચા ખડખડાટ હસી પડ્યા અને દોડતા દોડતા પોતપોતાને ઘેર ગયા પછી સિંહ રાજા હાથી વાઘ જીરાફ ઝીબ્રા અને સૌ પોતપોતાને ઘેર ગયા સિંહ રાજા તો ચાલતા ચાલતા એક ઝાડની નીચે ઊભા રહે છે ઉપર જુએ છે તો ઝાડ ઉપર કાગડાભાઈ હતા સિંહે કાગડાભાઈને પૂછ્યું બે ને બે કેટલા થાય કાગડાભાઈએ તો જવાબ આપ્યો બે ને બે બે જ રહે ત્યારે સિંહ રાજાએ કહ્યું તમે નાપાસ કહેવાઓ બે ને બે ચાર થાય કાગડાભાઈ તમે અભ્યાસમાં જરા ધ્યાન આપો તમારે શીખવું હોય તો પેલા માછલી બેન અળસિયા ભાઈ એ બધા પાસેથી શીખી લો વાગડાભાઈએ જવાબ આપ્યો હા હવે હું શીખવામાં ધ્યાન આપીશ જંગલનો રાજા સિંહ આ રીતે બધા પ્રાણીઓને ભણતા જોઈને ખુશ થયો બાલ મિત્રો તમને બધાને આ વાર્તા ખૂબ ગમી હશે આભાર આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ